भरूचनी વેલફેર હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 18 કમભાગીઓને પોતાના જીવ ગુમાવ્યા છે। ગત મધરાત્રીએ હોસ્પિટલમાં જ્યારે આગ લાગી ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર ચાલી રહી હતી। આ દર્દીઓની સારવાર માટે કોરોના વોરિયર્સ તેવી બે ટ્રેની નર્સના પણ સદર દુર્ઘટનામાં મૃત્યુ થયા છે। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં રહેતી માધવી મુકેશકુમાર પઢિયાર અને અંકલેશ્વર ખાતે રહેતી ફરીગા ખાતુન ભરૂચની વેલફેર હોસ્પિટલમાં ટ્રેની તરીકે ફરજ બજાવતી અને છેલ્લા બે મહિનાથી કોવિડ દર્દીઓની દેખરેખ કરી રહી હતી। મોતને ભેટેલ બંને નર્સ 19 વર્ષીય જ હતી। જે પૈકી માધવી મુકેશકુમાર પઢિયારના મામા જિગ્નેશભાઈએ જણાવ્યું હતું કે તેઓની ભાણી માધવી વેલફેર હોસ્પિટલની નર્સિંગ કોલેજમાં 2 વર્ષનો નર્સિંગ કોર્સ કરી રહી છે। તે દરમિયાન જિલ્લા વહીવટીતંત્રના આદેશ અનુસાર તેઓએ ટ્રેની તરીકે કોવિડ વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા। છેલ્લા 2 મહિનાથી દિવસ રાત કોવિડ દર્દીઓની સેવા તેઓ કરતા હતા। અમુક વાર તો 24 કલાકની ડ્યુટી તેઓ કરી હતી। ગત રોજ રાત્રિના 12 કલાકમાં અને 50 મિનિટે અચાનક વેન્ટિલેટર કીટમાં સ્પાર્ક થયો, જે બાદ આગ ફાટી નીકળી હતી। તે સમયે મૃતક માધવી તથા તેની ફરજ બજાવી 19 વર્ષીય વાગીના ખાતું પીપી કીટ પહેરીને દર્દીઓની સારવાર કરી રહ્યા હતા, ત્યારે વેન્ટિલેટરમાં ફાર થતા ફરીગા આગની લપેટમાં આવી ગઈ, જેને બચાવવા માટે તાત્કાલિક માધવીએ ફરીગાને બાથ ભીડી લીધી, તેથી તેને પણ પીપી કીટ સળગવા લાગી, આથી શરીર સાથે ચોંટી ગઈ, જે બાદ બંને નર્સ બચાવવા માટે બાથરૂમ તરફ દોડ્યા અને પાણીનો મારો પોતાની ઉપર ચલાવવાની કોશિશ કરી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે બંને બચી શક્યા ન હતા। જ્યારે તેઓ સાથે રહેલ અન્ય એક નર્સ ચાર્મી ગોહિલ દરવાજાની નજીક હોય તેને આઈસીયુમાંથી બહાર નીકળી જવામાં સફળ રહી અને તેનો જીવ બચી ગયો, જે હાલ હેતબાઈ ગઈ છે અને અન્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે। પરિવારજનોને જાણ થતા તેઓ વેલફેર હોસ્પિટલ પહોંચતા તેઓને બાથરૂમમાં સળગી ગયેલી હાલતમાં પોતાની 42 વર્ષીય દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતક માધવી નોન કોવિડ હોય તેની અંતિમ વિધિ ભરૂચના દશાશ્વમેઘ સ્મશાનમાં કરાઈ હતી। શું નામ છે તમારું? મારું નામ ગોહિલ ચાર્મી છે। અને શું ઘટના બની હતી? એક્ચ્યુઅલી મેં એવું થયું હતું કે આઈસીયુમાં આગ લાગી હતી। તમે ક્યાં હતા એ ટાઈમ પર? એ ટાઈમ પર મેં આઈસીયુમાં જ હતી। તમારા જોડે કેટલા સર્વન્ટ હતા સર્વિસ? મારા સાથે બીજા 3 સ્ટુડન્ટ્સ હતા। અચ્છા, ક્યાંથી પહેલાં આગની શરૂઆત થઈ હતી? આગ 5 નંબરના બેડ પર વેન્ટિલેટર હતું એમાં સર્કિટ થાળી થઈ હતી। તો પછી તમે કેવી રીતે એ ટાઈમ પર પોઝિશન સંભાળીને બહાર નીકળ્યા? એ પહેલા તો ત્યાં અમે બચાવવા ગયા તો એક ફ્રેન્ડ ગયા તો એમની કીટ સળગી ગઈ અને એમના બાજુમાં મેં હતી તો મારી પણ કીટ સળગી ગઈ, અમારા બંનેની કીટ સળગી ગઈ, એટલે મારી ત્રીજી ફ્રેન્ડ હતી એમને બચાવવા આવ્યા અને એ બંને સાથે હતા તો એ લોકો વોશરૂમમાં જતા રહ્યા અને મેં બહાર નીકળી ગઈ। બહાર નીકળી રહી એ ટાઈમ પર કેવો માહોલ હતો? બહાર નીકળી એ ટાઈમ પર બધું સ્મોક હતું એટલે ખબર નથી પડતી કે મેં કેવી રીતે જાઉં બહાર। કેટલા પેશન્ટ હતા વેન્ટિલેટર પર એ ટાઈમ પર? એ ટાઈમ પર ટોટલ એક્ચ્યુઅલીમાં આઈસીયુમાં 12 પેશન્ટ છે, પણ 7 પેશન્ટ વેન્ટિલેટર પર હતા, બટ સર્કિટ એક જ વેન્ટિલેટર પર થયું હતું જેનાથી બધું બંધ થઈ ગયું હતું। લાઇટ તરત જાયેલી કે થોડી વાર પછી અંધારું થઈ ગયું હતું? લાઇટ તરત જેમ ફાયર થયું તેમ બંધ થઈ જતી રહી હતી લાઇટ। અચ્છા, તો તમારા દરવાજાને બધું ખોલતા ફાઈ ગયું તો અંધારામાં આવી ગયું? હા, એકચ્યુઅલીમાં મેં 15 દિવસ ડ્યુટી કરી હતી આઈસીયુમાં એટલે મને ખબર હતી કે અહીંયાથી ગેટ છે। અચ્છા, તો તમને કોઈ તકલીફ થઈ હતી તે ટાઈમ પર કંઈ બહાર નીકળતી વખતે? અંધારું હતું એના સ્મોક હતો એના લીધે મને ખબર ના પડી એટલે મેં થોડું લેટ થઈ ગયું બહાર। બહાર નીકળીને તમે શું કર્યું સૌથી પહેલાં? બહાર નીકળીને મેં સૌથી પહેલાં મારી જે કીટ જે અડધી પડેલી હતી એને મેં કાઢી નાખીને